नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी में आपनु हार्दिक स्वागत है। तो आपणे लास्ट लेक्चर में जोई गया कि अलिंगी प्रजनन कोने कहेवाय अने अलिंगी प्रजनन नी विविध पद्धतिओ। तो आपणे थोड़ू रिविजन भी रिविजन करीए कि अलिंगी प्रजनन एटले कि एक जी पितृ द्वारा जननी निर्माण थाय छे अने एनी जुदी जुदी पद्धतिओ एटले कि जुदा जुदा एना प्रकार छे, जेम कि अवखंडन, कलिका सर्जन, बीजाणु निर्माण वगैरे एना प्रकार छे। हवे वनस्पति में जोवा मळता अलिंगी प्रजनन ने वनस्पतिक प्रजनन कहेवामां आवे छे। तो हवे आपणे आजे प्रजननो बीजो प्रकार लिंगी प्रजनन विषे अभ्यास करीशुं। तो सौथी पहेला आपणे लिंगी प्रजनन कोने कहेवाय ते जोईए। तो लिंगी प्रजनन एटले कि एक जीतु एटले कि उभयलिंगी। आपणे जाणीए छीए कि अड़स्यु जे छे ते उभयलिंगी छे, એટલે કે એક જ પિતૃ દાખલા તરીકે ઉભયલિંગી અને બે પિતૃ દાખલા તરીકે એક લિંગીમાં આપણે એક્ઝામ્પલ લઈએ તો માનવ, કે જે નર અને માદા પ્રજનન અંગો જુદા જુદા શરીરમાં આવેલા હોય છે, જ્યારે અળસિયામાં નર અને માદા પ્રજનન અંગો એક જ શરીરમાં આવેલા હોય છે। તો હવે આજે લિંગી પ્રજનનમાં નર અને માદા જનીઓ જે છે એનું જોડાણ થશે। નરજન્યુ અને માદાજન્યુઓનું જોડાણ થઈને યુગ્મજનું નિર્માણ થાય છે, અથવા તો એને ફલિતાંડ પણ કહેવામાં આવે છે। એટલે આ જે યુગ્મજ છે તે વિકાસ પામીને નવા સજીવનું નિર્માણ કરે છે। તો બે દ્વિજાતીય સજીવોમાંથી જન્યુઓનું જોડાણ દ્વારા નજાત નવા સજીવનું નિર્માણ થવાની પ્રક્રિયાને લિંગી પ્રજનન કહેવામાં આવે છે। તો લિંગી પ્રજનન જે છે તેની કેટલી લાક્ષણિકતાઓ છે? તો લિંગી પ્રજનનની સૌથી પહેલા લાક્ષણિકતા એ છે કે ઉત્પન્ન થતી નવી સંતતિ પિતૃને કે એકબીજાને મળતી આવતી નથી। એટલે કે લિંગી પ્રજનન દ્વારા જે સંતતિનું નિર્માણ થાય છે તે એક્ઝેક્ટ એટલે કે 100% તેના પિતૃને મળતી આવતું નથી। એટલે કે એના મધર કાં તો ફાધર કોઈને પણ એ એક્ઝેક્ટલી મળતું આવતું નથી, એનામાં એ ડિફરન્ટ જોવા મળે છે। ત્યારબાદ બીજી લાક્ષણિકતા જોઈએ તો લિંગી પ્રજનનની પ્રક્રિયા સૌથી જટિલ અને ધીમી છે। હવે સૌથી જટિલ અને ધીમી એટલે કહેવામાં આવે છે કે સૌથી પહેલાં નર જનીનું નિર્માણ થાય છે, ત્યારબાદ માદામાં માદા જનીનું નિર્માણ થાય છે, પછી આ નર અને માદા જનીનું જોડાણ થાય છે, જોડાણ થઈને ફલિતાંડ બને છે, પછી એ ફલિતાંડ ધીરે ધીરે ભ્રૂણ વિકાસ પામે છે, ત્યારબાદ એ બાળ શિશુમાં પરિણમે છે। એટલે એના કારણે કહી શકાય કે લિંગી પ્રજનનની જે પ્રક્રિયા છે તે જટિલ અને ધીમી હોય છે। હવે આપણે જોઈએ ત્રીજી લાક્ષણિકતા કે વનસ્પતિ હોય, પ્રાણી હોય કે ફૂગ હોય। હવે આપણે વનસ્પતિ, પ્રાણી અને ફૂગ આપણે જાણીએ છીએ તેમ કે જે બાહ્યાકાર રીતે અંતસ્થ રચનાની દ્રષ્ટિએ અને દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ ત્રણે ત્રણ, વનસ્પતિ હોય, પ્રાણી હોય કે ફૂગ, એ જે ત્રણ જે છે તે બાહ્યાકાર, અંતસ્થ અને દેહધર્મ ત્રણે ત્રણ રીતે એકબીજાથી અલગ હોય છે। પરંતુ આ જે વનસ્પતિ છે, પ્રાણી છે અને ફૂગ છે કે જે લિંગી પ્રજનનની બાબતે એકદમ જ સરખાપણું દર્શાવે છે। લિંગી પ્રજનનની બાબતે હવે સરખાપણું દર્શાવે એટલે કે નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ કરશે, નિર્માણ કરીને એનું જોડાણ કરશે, જોડાણ કરીને એમાંથી ફલિતાંડ બને છે અને એમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે। હવે લિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામતી જે સંતતિ છે એટલે કે જે સજીવ છે તે ત્રણ તબક્કામાંથી પસાર થાય છે। તો સૌથી પહેલો તબક્કો એનો જુવેનાઇલ તબક્કો, ત્યારબાદ બીજો તબક્કો પ્રાજનનિક તબક્કો અને ત્રીજો તબક્કો જેને વૃદ્ધત્વ તબક્કો કહેવામાં આવે છે। એટલે કે લિંગી પ્રજનન દ્વારા જે નિર્માણ પામતી નવી સંતતિ છે એ આ ત્રણ તબક્કામાંથી પસાર થાય છે। સૌથી પહેલાં એ જુવેનાઇલ તબક્કામાંથી પસાર થાય છે, ત્યારબાદ પ્રાજનનિક તબક્કામાંથી પસાર થાય છે અને ત્યારબાદ એ વૃદ્ધત્વનો તબક્કામાંથી પસાર થાય છે। આ વૃદ્ધત્વનો તબક્કો એ અંતિમ તબક્કો કહેવામાં આવે છે। તો હવે આપણે જોઈએ કે ત્રણ તબક્કામાં શું તફાવત છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે જુવેનાઇલ તબક્કો, એટલે કે સજીવો લિંગી પ્રજનન કરી શકે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે। તો આ સમયગાળાને તેનો જુવેનાઇલ તબક્કો કહેવામાં આવે છે। હવે આપણે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણે વનસ્પતિ કેરી, તો બધાને ખ્યાલ જ હશે તો કેરી છે, તો કેરીના આપણે પોટલાને વાવીએ તો એમાંથી સૌ પ્રથમ છોડનું નિર્માણ થાય છે। છોડનું નિર્માણ થશે, ત્યારબાદ એ
અને વૃદ્ધિ, જો એને ખ્યાલ છે શબ્દ વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. એટલે કેવીના મુદ્દાને વાગે તે છોડ, છોડમાંથી વૃક્ષ અને વૃક્ષ બાદ એ પ્રથમ વાર પુષ્પનું સર્જન કરશે. તો કેવીના મુદ્દાને વાગે ત્યાંથી લઈને આ પ્રથમ વાર પુષ્પ સર્જન થાય તો એ તબક્કાને જુવેનાઇલ તબક્કો કહેવામાં આવે છે. ત્યારબાદ હવે પ્રજનનની તબક્કો. સૌથી પહેલા સોરી કે જુવા વનસ્પતિમાં જોવા મળતા જુવેનાઇલ તબક્કાને વાનસ્પતિ તબક્કો કહેવામાં આવે છે. વનસ્પતિ માટે ખાસ યાદ રાખજો કે વનસ્પતિમાં જુવેનાઇલ શબ્દ નહીં વાપરવાનો, વનસ્પતિમાં વાનસ્પતિ તબક્કો શબ્દ વાપરવાનો. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રજનનની તબક્કો, કે પ્રજનનની તબક્કાની શરૂઆત જુવેનાઇલ તબક્કાના અંતથી થાય છે. હવે અહીંયા જોઈએ જુવેનાઇલ તબક્કાનો અંત એટલે કે અહીંયા પ્રથમવાર પુષ્પનું સર્જન થઈ ગયું. તો પ્રથમવાર આ પુષ્પનું સર્જન થઈ ગયું એટલે કે અહીંયા જુવેનાઇલ તબક્કાનો અંત આવ્યો અને ત્યારબાદ એ ફળનું નિર્માણ કરે છે. ફળ એટલે કે નવી કેરીનું નિર્માણ કરે છે. તો એ જે તબક્કાને પ્રજનનની તબક્કો કહેવામાં આવે છે. એટલે કે પ્રજનન માટે સક્રિય રહી નવી સંતતિનું નિર્માણ કરે છે તો એ સમયગાળાને પ્રજનનની તબક્કો કહેવામાં આવે છે. હવે ફળનું નિર્માણ થઈ જાય, પુષ્પનું સર્જન થઈ જાય, પણ એક કેરીની પણ લિપિડ હોય છે કે અમુક વર્ષ સુધી જ એ પુષ્પનું સર્જન કરી શકે છે અને સંતતિનું નિર્માણ કરી શકે છે. ત્યારબાદ એ એક સમય એવો આવશે કે એનામાં પુષ્પ સર્જન બંધ થઈ જાય છે. તો એનામાં જે પુષ્પ સર્જન બંધ થવાની જે ઘટના થાય છે તો એ તબક્કાને વૃદ્ધત્વનો તબક્કો કહેવામાં આવે છે. એટલે કે પ્રજનનની તબક્કાના અંતથી મૃત્યુ સુધીના સમયગાળાને વૃદ્ધત્વ તબક્કો કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે હવે વાનસ્પતિ પ્રજનનમાં વનસ્પતિમાં પુષ્પ સર્જન વિશે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે વનસ્પતિમાં પુષ્પ સર્જન સંદર્ભે જોવા મળતી લાક્ષણિકતા એટલે કે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓમાં પુષ્પ સર્જન છે તેનો સમયગાળો અલગ અલગ હોય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જે પુષ્પ સર્જન થાય છે, તો જેમ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પુષ્પ સર્જનનો જે સમયગાળો છે તો એને પ્રજનનની તબક્કો કહેવામાં આવે છે. એટલે કે વનસ્પતિમાં જેમ પુષ્પ સર્જન થઈ ગયું ત્યાં તરત જ પ્રજનનની તબક્કાની શરૂઆત થઈ જાય છે અને જુવેનાઇલ તબક્કાનો અંત આવે છે. હવે કેટલીક વનસ્પતિ આંતર પુષ્પ સર્જનકાળ જોવા મળે છે. હવે કેટલીક વનસ્પતિમાં આંતર પુષ્પ સર્જનકાળ, તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આંતર પુષ્પ સર્જનકાળ એટલે શું. આંતર પુષ્પ સર્જનકાળ એટલે કે વનસ્પતિ, દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કેરી, તો કેરી જે છે તે અમુક જ ઋતુમાં પુષ્પનું સર્જન કરે છે. તો જેમ કે ઉનાળામાં જ કેરી જે છે તે પુષ્પનું સર્જન કરશે. તો દર ઉનાળે એટલે કે જ્યાં સુધી એ પ્રજનનની તબક્કો ધરાવે છે ત્યાં સુધી એ પુષ્પનું સર્જન કરશે તો એને આંતર પુષ્પ સર્જનકાળ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે અમુક જે વનસ્પતિ હોય તે ઋતુકીય પુષ્પ સર્જન દર્શાવે છે. હવે ઋતુકીય પુષ્પ સર્જન એટલે કે વનસ્પતિ વર્ષના ચોક્કસ મહિનામાં કે કાં તો પછી ચોક્કસ ઋતુમાં પુષ્પનું સર્જન કરે છે. દાખલા તરીકે કેરી, ફણસ, સફરજન વગેરે કે જેમાં પુષ્પનું સર્જન અમુક ચોક્કસ મહિનામાં થશે ક્યાં તો અમુક ચોક્કસ ઋતુમાં જ થાય છે. તો એવા 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 પ્રકારની વનસ્પતિને ઋતુકીય પુષ્પ સર્જન દર્શાવે છે એવું કહી શકાય. ત્યારબાદ કેટલીક વનસ્પતિ, હવે આપણે આ ઋતુની વાત કરી પણ એવી તો વનસ્પતિ હોય કે જે સમગ્ર વર્ષ દરમિયાન, એટલે કે એમાં એવું નથી હોતું કે પર્ટિક્યુલર ઋતુમાં જ પુષ્પનું સર્જન થશે કાં તો પર્ટિક્યુલર મહિનામાં જ પુષ્પનું સર્જન, એ સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પનું સર્જન દર્શાવે છે. દાખલા તરીકે ડાહલિયા અને સૂર્યમુખી. ત્યારબાદ જોઈએ કે અમુક જે વનસ્પતિ હોય તે એક વર્ષાયુ હોય છે અને અમુક વનસ્પતિ દ્વિવર્ષાયુ હોય છે અને કેટલીક વનસ્પતિ જે હોય તે બહુવર્ષાયુ હોય છે. હવે આપણને ખ્યાલ આવી જાય એક વર્ષાયુ એટલે કે એનો જીવનકાળ
एक ज वर्षनो होय छे। द्विवर्षायु एटले के एनो जीवनकाळ बे वर्षनो होय छे अने बहुवर्षायु एटले के एनो जीवनकाळ घणा बधा वर्षनो होय छे। परंतु तळे तळ एक वर्षायु द्विवर्षायु अने बहुवर्षायु एमां फरक एटलो छे के एक वर्षायु जेने आपणे द्विवर्षायु जेमां वनस्पति तबक्को प्राजननिक तबक्को अने वृद्धत्व तबक्को आ त्रणे त्रण तबक्का आपणे स्पष्ट જોઈ શકીએ છીએ। એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિમાં આ ત્રણે ત્રણ તબક્કાઓ જે છે તે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ। જ્યારે બહુવર્ષાયુ પ્રકારની જે વનસ્પતિ છે તેમાં આપણે આ ત્રણ તબક્કાઓ, ત્રણ તબક્કા એટલે કે વનસ્પતિ તબક્કો, પ્રજનનની તબક્કો અને વૃદ્ધત્વ તબક્કો, આ ત્રણે ત્રણ તબક્કા આપણે સ્પષ્ટ રીતે ડિફરન્શિયેટ કરી શકતા નથી। એટલે કે પુષ્પસર્જનની અસમાન અવસ્થાઓ બહુવર્ષાયુ વનસ્પતિ દર્શાવે છે। તો હવે આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ કે કેટલીક વનસ્પતિ જે છે તે પુષ્પસર્જનમાં અસમાનતા એટલે કે અસમાન પ્રક્રિયા દર્શાવે છે। એમાં તમને ચોપડીમાં બે ઉદાહરણ આપેલા છે, એમાં સૌથી પહેલું ઉદાહરણ છે વાસ અને બીજું ઉદાહરણ છે નીમ કુરંજી। તો સૌથી પહેલા આપણે વાસ જે વનસ્પતિ છે તેની ખાસિયત જોઈએ કે વાસ જે છે તેના જીવનકાળ દરમિયાન, આ ખાસ યાદ રાખવું કે વાસ વનસ્પતિ જે છે તે તેના જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વાર પુષ્પનું સર્જન કરશે, એ પણ ઘણી બધી સંખ્યામાં, અને એક જ વખત જેમ પુષ્પનું સર્જન કરશે અને એ પણ ત્યારે એના જીવનના 50 થી 100 વર્ષ બાદ। વાસ જે વનસ્પતિ છે તેના જીવનકાળમાં 50 થી 100 વર્ષ બાદ એક જ વખત પુષ્પનું સર્જન કરશે, અને એક વખત પુષ્પનું સર્જન થઈ ગયા બાદ તેમાંથી ફળનું સર્જન થશે, અને ફળનું સર્જન થઈ જાય ત્યારબાદ એ મૃત્યુ પામે છે। એટલે કે વાસ જે છે તે એક જ વખત પુષ્પનું સર્જન કરશે, પુષ્પમાંથી ફળનું નિર્માણ થાય, અને પુષ્પ બાદ ફળનું નિર્માણ થશે, ફળ બાદ તે મૃત્યુ પામે છે। ત્યારબાદ આપણે નીલ કુરંજીની ખાસિયત જોઈએ કે નીલ કુરંજી સૌથી પહેલાં તો જોવા ક્યાં મળે તે જોઈએ કે નીલ કુરંજી છે તે ખાસ કરીને પર્વતીય પ્રદેશોમાં જોવા મળે છે, જેમ કે કેરળ, કર્ણાટક અને તમિલનાડુ। તો આ જે નીલ કુરંજી છે તે કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં જોવા મળે છે, પર્વતીય પ્રદેશોમાં જોવા મળે છે, કે જે દર 12 વર્ષે એટલે કે એ દર 12 વર્ષે એક જ વખત પુષ્પનું સર્જન કરે છે, એટલે કે એવરી 10-12 યર્સ એ પુષ્પનું સર્જન કરશે। જેમ કે લાસ્ટ ટાઈમ સપ્ટેમ્બર ઓક્ટોબર 2006માં જોવા મળેલું હતું, ત્યારબાદ 2018માં અને હવે 2030માં જોવા મળશે। હવે નીલ કુરંજી છે તેનું બીજું એટલે કે સાયન્ટિફિક નેમ સ્ટ્રોબિલેન્થસ કુંથિયાના કહેવામાં આવે છે। હવે આપણે પ્રાણીઓમાં જોઈશું, તો હવે આપણે જોઈએ કે મનુષ્ય જાતિમાં પ્રાજનન પુખ્તતાના સૂચક જાતિ લક્ષણો જોવા મળે છે, એટલે કે મનુષ્ય પ્રાજનનિક તબક્કામાં આવેલો છે કે નહીં તે જાણવા માટે એનામાં ઘણા ગૌણ જાતીય લક્ષણો જોવા મળે છે। જેમ કે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો માદામાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે, એનો શરીરનો બંધન નાજુક હોય છે અને એના મૃત્યુચક્રની શરૂઆત થઈ જાય છે। જેમ મૃત્યુચક્રની શરૂઆત થાય તેમ તેનામાં પ્રાજનની પુખ્તતા આવી ગઈ છે એમ કહી શકાય। એવી જ રીતે આપણે નરની વાત કરીએ તો નરમાં દાણી, મૂંચ, એના શરીરનો બાંધો મજબૂત થવો જેવા ગૌણ જાતીય લક્ષણો જોવા મળે, એટલે કે એ પુખ્તતા તરફ આવી ગયો છે એવું કહી શકાય। ત્યારબાદ આપણે જોઈએ કે પ્રાજનની તબક્કા દરમિયાન જરાયુ ધરાવતા માદા સસ્તનોમાં જોવા મળતા વિશિષ્ટ ચક્રીય ફેરફારો। વિશિષ્ટ ચક્રીય ફેરફારો એટલે કે આપણે જાણીએ છીએ કે માદા છે તેનામાં માસિક ચક્ર જોવા મળે છે, પરંતુ આપણે પ્રાજનની તબક્કા જે છે તો પ્રાજનની તબક્કામાં જરાયુ ધરાવતા માદા જે સસ્તનો છે તો એના અંડરપિંડ
सहायक ग्रंथि अने अंतस्त्रावनी प्रवृत्तिमां केटलाक चक्रीय फेरफारो जोवा मळे छे। तो एना आधारे आपणे जरायु धरावता जे मादा सस्तन छे तेने आपणे बे भागमां विभाजित करीए छे। तो जरायु धरावता मादा सस्तनोमां सौथी पहेलो भाग नॉन प्राइमेट अने बीजुं प्राइमेट। तो हवे आपणे पहेला ए जोईए के नॉन प्राइमेटमां पुरुषोमां समावेश थाय छे। तो नॉन प्राइमेट जे छे तेमां गाय घोड़ा गाय घेटा उंदर हरण वाघ सिंह ए बधानो समावेश थाय छे। तो एनामां एटले के गाय घेटा नॉन प्राइमेट जे छे तेना माटेना अंडबीज सहायक ग्रंथि के आ अंतस्त्रावनी प्रवृत्तिमां जे चक्रीय फेरफारो जोवा मळे छे तो एने ऋतुकीय ऋतुचक्र कहेवामां आवे छे। एटले के जे नॉन प्राइमेट छे तेनामां जे चक्रीय फेरफारो थाय छे तो ए चक्रीय फेरफारो माटे आपणे ऋतुकीय ऋतुचक्र शब्द वापरीशुं। अने आ जे ऋतुकीय ऋतुचक्र नाम परथी ज खबर पड़ी जाए कि आ जे ऋतुचक्र छे ते वर्षमां चोक्कस समय क्या तो पछी आ जे नॉन प्राइमेट छे तेमां आ चक्रीय फेरफारो अमुक वर्षे जोवा मळे छे, दर महीने जोवा मळतुं नथी। हवे आपणे वात करीए तो प्राइमेटमां આપણે વાત કરીએ તો વાંદરા એપ અને મનુષ્યનો સમાવેશ થાય છે। તો આ જે વાંદરા છે એપ છે મનુષ્ય છે તો એમાં જે ચક્રીય ફેરફારો જોવા મળે છે તો એની માટે માસિક ઋતુચક્ર શબ્દ વપરાય છે। તો યાદ રાખજો કે માસિક માસિક એટલે કે એવરી મંથ એનામાં આ ઋતુકીય ચક્ર જોવા મળે છે એટલે કે દર મહિને એનામાં માસિક ચક્ર જોવા મળે છે અને એને એના માટે એને સતત પ્રજનન કરતા સજીવો કરી શકાય કારણ કે માસિક ચક્ર જોવા મળે છે એટલે કે વર્ષ દરમિયાન ગમે ત્યારે પણ એ પ્રજનન માટે એ માદા સક્રિય હોય છે। પ્રજનન માટે માદા સક્રિય હોય છે એટલે કે એને સતત પ્રજનન કરતા સજીવ કહેવામાં આવે છે। હવે સંવર્ધકો સંવર્ધકો બે પ્રકારના હોય છે, સતત સંવર્ધકો અને ઋતુકીય સંવર્ધકો। હવે તો પહેલાં આપણે જોઈએ કે સંવર્ધકો કોને કહેવામાં આવે। સંવર્ધકો એટલે કે એવા માદા એવી જરાયુ ધરાવતી માદા કે જે અમુક ઋતુમાં સક્રિય પ્રજનન માટે હોય છે અને જે એવરી મંથ પ્રજનન માટે સક્રિય હોય છે। તો એના આધારે એના બે પ્રકાર પાડવામાં આવેલા છે। સૌથી પહેલાં સંવર્ધકોને સતત સંવર્ધકો કહેવામાં આવે છે અને બીજાને ઋતુકીય સંવર્ધકો કહેવામાં આવે છે। એટલે કે હવે આપણે પહેલાં જોઈએ કે સતત સંવર્ધકો એટલે શું। સતત સંવર્ધકો એટલે કે જ્યારે પણ એવા સસ્તન કે જ્યારે એનામાં પ્રજનન તબક્કો વિકસિત થઈ ગયેલો છે એટલે કે પ્રજનન તબક્કો ધરાવે છે તો એ પ્રજનન તબક્કા દરમિયાન એ ગમે ત્યારે પણ પ્રજનન માટે સક્રિય હોય છે। એટલે કે એના પ્રજનનિક તબક્કો જ્યારે ચાલતો હોય તે દરમિયાન એ ગમે ત્યારે પણ પ્રજનન માટે સક્રિય હોય છે તો એને સતત સંવર્ધકો કહેવામાં આવે છે। જેમ કે આપણે અહીંયા જોયા કે વાંદરો એક મનુષ્ય કે જે એવરી મંથ અંડકોષનું નિર્માણ કરે છે એટલે કે એવરી મંથ માસિક ચક્રને અનુસરે છે એટલે કે એને સતત પ્રજનન કરતા કહી શકાય। હવે આપણે વાત કરીએ કે ઋતુકીય સંવર્ધકો, ઋતુકીય સંવર્ધકો એટલે કે એવા સંવર્ધકો એટલે કે એવી જરાયુ ધરાવતી માદા કે જે અમુક જ ઋતુમાં પ્રજનન માટે સક્રિય હોય છે તો એને ઋતુકીય સંવર્ધકો કહેવામાં આવે છે। એટલે આપણે જોઈએ કે કુદરતમાં જંગલી પરિસ્થિતિમાં વસવાટ કરતા ઘણા સસ્તનો કે તેમના પ્રાજનિક તબક્કા દરમિયાન આ યાદ રાખજો સાનુકૂલિત ઋતુમાં જ પ્રજનન માટે સક્રિય હોય છે તો એને ઋતુકીય સંવર્ધકો કહેવામાં આવે છે। યાદ રહી જશે કે અવસાન ઋતુકીય એટલે કે અમુક જ ઋતુમાં સતત એટલે કે એના પ્રાજનિક તબક્કા દરમિયાન એ પ્રજનન માટે હંમેશા સક્રિય જ હોય છે તો એને સતત સંવર્ધકો કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ કે વૃદ્ધત્વ તબક્કો એટલે આપણે જાણીએ છીએ કે પ્રાજનનિક તબક્કાનો અંત એટલે કે એના પછી તરત જ વૃદ્ધત્વ તબક્કાની શરૂઆત થઈ જાય છે। તો વૃદ્ધત્વનો જે તબક્કો છે તો
પુત્રત્વના તબક્કા દરમિયાન સજીવમાં ઘણા આનુષંગિક ફેરફારો થાય છે. હવે આનુષંગિક ફેરફારો એટલે આપણે જાણીએ છીએ કે ચયાપચયની ક્રિયા, કે ચયની ક્રિયા ધીમી થાય છે અને અપચયની ક્રિયા ઝડપી થાય છે. તો આ એના વૃદ્ધત્વ દરમિયાન થતા આ એક આનુવંશિક ફેરફારો છે. અને વૃદ્ધત્વ માટે અન્ય પરિબળ પણ જવાબદાર છે, જેમ કે પ્રજનનની તબક્કા થાય ત્યારબાદ ઘણા અંતઃસ્ત્રાવી ફેરફારો થાય છે. શરીરની અંદર જે સજીવ છે તેનામાં અંતઃસ્ત્રાવી ફેરફારો થાય છે કે જેના પરિણામે એનામાં પ્રજનન તબક્કો સ્ટોપ થઈ જશે અને ત્યારબાદ એ વૃદ્ધત્વ તરફ આવશે અને વૃદ્ધત્વ બાદ ત્યારબાદ ધીમે ધીમે એ મૃત્યુ તરફ દોરી જાય છે. હવે આપણે જોઈએ કે અંતઃસ્ત્રાવ અને આ પર્યાવરણીય ફેરફાર, તો આ બંને વચ્ચે થતી આંતરક્રિયાને લીધે જે તે સજીવ પ્રજનન માટે સક્રિય બને છે, એટલે કે પ્રજનન માટે અંતઃસ્ત્રાવી ફેરફારો અને જે તે સજીવ માટે થતા પર્યાવરણીય ફેરફારો પણ જરૂરી હોય છે. ત્યારબાદ એનામાં વૃદ્ધત્વ આવશે અને વૃદ્ધત્વમાં સજીવ મૃત્યુ તરફ દોરી જાય છે. હવે આપણે આજના લેક્ચરમાં જોયા કે દરેક સજીવ જે છે તે ત્રણ તબક્કામાંથી પસાર થાય છે, જુવેનાઇલ તબક્કો, પ્રજનનિક તબક્કો અને ત્રીજો છે તે વૃદ્ધત્વ તબક્કો. હવે ત્યારબાદ આના પછીના લેક્ચરમાં આપણે લિંગી પ્રજનનની અલગ અલગ ઘટનાઓ વિશે અભ્યાસ કરીશું.